Hi friend, let's start our next question. Question number 2 के एक्सेल एक कई कंपनी बनानी है तो के अमेरिका की माइक्रोसॉफ्ट नाम की कंपनी है और मैं पहला डायरेक्ट नेम एंड रोल नंबर लिखी ना की। क्वेश्चन नंबर 3 से है एक्सेल की मुख्य फैसिलिटीज का नाम आपो। एक्सेल की मुख्य 3 फैसिलिटीज है वर्कशीट, डेटाबेस और ग्राफिक्स। एक्सेल की मुख्य कितनी फैसिलिटीज फ्रेंड्स 3 कई वर्कशीट, डेटाबेस और ग्राफिक्स। कई वर्कशीट, डेटाबेस और ग्राफिक्स। नंबर 4 फॉर्म्यूला बार नो लेफ्ट साइड नो एरिया शू दर्शावे छे। फॉर्म्यूला बार नो लेफ्ट साइड नो एरिया एक्टिव सेल नो एड्रेस दर्शावे छे। शू दर्शावे एक्टिव सेल नो एड्रेस। एक्टिव सेल એટલે કે જે સેલ માં કર્સર હોય અને એની જે લાઇન્સ હોય એ બ્લેક કલર જેવી હોય એને શું કહેવાય એક્ટિવ સેલ। જેમ કે આપણો કર્સર A3 માં હોય તો ત્યાં શું દર્શાવે A3 સેલ એટલે શું એક્સેલ માં રો અને કોલમ એટલે કે હાર અને સ્તંભ ના પ્રતિચ્છેદનથી બનતા પ્રતિચ્છેદનને શું કહેવાય સેલ। સેલ એટલે શું કે રો અને કોલમ નો જે પ્રતિચ્છેદન થાય જે ભેગા થાય જે રેક્ટેંગલ બને એને સેલ કહેવામાં આવે છે। એક્ટિવ સેલ એડ્રેસમાં પહેલા કોલમ એ ધારો કે A6 માં છીએ આપણે A20 માં છીએ તો એક કોલમ અને 20 શું છે રો અને ત્યાંથી આપણે જવું હોય આપણા A1 માં જવું હોય તો શું કરવાનું તો કે હોમ કી પ્રેસ કરવાનું। બુક એટલે શું તો કે વર્ડ ની ફાઇલ ડોક્યુમેન્ટ અને એક્સેલ ની ફાઇલ ને શું કહેવાય બુક। બુક એટલે શું તો કે એક્સેલ ની જે ફાઇલ છે એને અનટાઇટલ રીતે Book 1 એવી રીતે નામ આપેલું હોય છે। રો એટલે શું તો કે એક્સેલ શીટમાં જે આડી હરોળ જોવા મળે છે એને રો કહેવાય અને કોલમ એટલે ઊભી હરોળ જે જોવા મળે એને કહેવાય કોલમ। તો ફ્રેન્ડ્સ આપણે આ યુનિટમાં શું જોયું એક્સેલ માઇક્રોસોફ્ટ એક્સેલ છે માઇક્રોસોફ્ટ કંપનીએ બનાવ્યું પછી એના અલગ અલગ મેનુ જોયા પછી એ ક્યાં યુઝ થાય એ જોયું અને હવે આપણે એનું પ્રેક્ટિકલ જોઈએ પ્રાયોગિક સ્વાધ્યાય। નીચેની માર્કશીટ બનાવો અને તેમાં સૂચના મુજબ માહિતી શોધો। આ સાઈડ નેમ છે બરાબર તમે કોઈ પણ સ્ટુડન્ટના નેમ આમાં આપેલા છે આવી રીતે તમે કોઈ પણ નેમ લખી શકો। પછી એના માર્ક્સ મેથ્સમાં સાયન્સમાં કેટલા છે પછી ટોટલ અને એવરેજ આ બે વસ્તુ શોધવાની છે સાયન્સનો ટોટલ શોધવાનો છે તો A2 થી સ્ટાર્ટ થશે તો આપણે ટોટલ શોધવા માટે શું કરવાનું ઇઝ ઇક્વલ ટુ સમ પછી ઇન બ્રેકેટ B2 જેમ C2 એવી રીતે કરશો એટલે જે ટોટલ હશે એ આવશે અને પછી પેલી પ્લસ ની સાઈન આવશે ત્યાંથી માઉસને ડ્રેગ કરી અને લાસ્ટ અહીંયા 6 નંબર સુધી લઈ જશો 7 નંબર સુધી એટલે બધું જ ટોટલ આવી જશે। પછી એવરેજ તો એવરેજ શોધવા માટે એવી જ રીતે ઇઝ ઇક્વલ ટુ B2 ઇન બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ પછી કૌંસમાં ઇન બ્રેકેટમાં લખવાનું B2 જેમ C2 અને પછી માઉસને ડ્રેગ કરી લેવાનું। પછી છે નેમ ગુજરાતી આમાં પણ માર્કશીટ જ છે નેમ ગુજરાતી હિન્દી ટોટલ એવરેજ અને રિઝલ્ટ આટલી વસ્તુ આપેલી છે। સ્ટુડન્ટના નેમ છે તમે કોઈ પણ નેમ લખી શકો ગુજરાતી ઇંગ્લિશ હિન્દીના માર્ક્સ આપેલા છે એનો શું કરવાનો છે ટોટલ કરવાનો છે। તો પહેલામાં આપણે બેઝ લેતા હતા આમાં આવ્યું છે તે ઇઝ ઇક્વલ ટુ સમ ઇન બ્રેકેટ B2 જેમ C2 જેમ D2 પછી બીજો અમે શું કરવાનું ઇઝ ઇક્વલ ટુ સમ ઇન બ્રેકેટ B2 જેમ C2 જેમ B3 જેમ C3 જેમ D3 આવી રીતે ના કરવું હોય તો શું કરવાનું કરી અને માઉસને બ્રેક કરી લેવાનું એટલે ફોર્મ્યુલા કોપી થઈ જશે। પછી એવરેજ શોધવાની છે તો એવરેજમાં પણ એ જ રીતે કરવાનું અને રિઝલ્ટમાં શું કરવાનું ઇફ ઇઝ ઇક્વલ ટુ ઇફ પછી ઇન બ્રેકેટ 35 greater than or equal to પછી કોમા કરવાનો ઇન ડબલ ઇન્વર્ટેડ કોમામાં પાસ લખવાનું વળી પાછો કોમા કરવાનો ડબલ ઇન્વર્ટેડ કોમામાં શું લખવાનું ફેઇલ અને પછી બ્રેકેટ પૂરો કરવાનો પહેલા શું કરવાનું B2 સેલમાંથી ટોટલ શોધવાનું E2 સેલમાં એવરેજ શોધવાનું અને C2 સેલમાં સાયન્સનું ટોટલ શોધવાનું પહેલામાં સાયન્સનું ટોટલ નહોતું ને આમાં એને ટોટલ શોધવા માટે શું કરવાનું તો કે C2 જેમ C6 પહેલા શું કરવાનું ઇઝ ઇક્વલ ટુ સમ ઇન બ્રેકેટ C2 જેમ C6 એટલે શું આવી જશે આખે આખું જે સાયન્સના બધા સ્ટુડન્ટ છે એનું ટોટલ આવી જશે। પછી શું કરવાનું E2 સેલમાં ટોટલ શોધવાનું છે આમાં ટોટલ શોધવાનું છે F2 માં એવરેજ શોધવાની છે અને G2 સેલમાં શું શોધવાનું છે રિઝલ્ટ શોધવાનું છે। તો આપણે માઇક્રોસોફ્ટ એક્સેલ વિશે જોયું અને એનું પ્રેક્ટિકલ પણ આપણે અહીંયા જોયું તમે જયારે લેબમાં જાઓ ત્યારે તમારે આ રીતનું પ્રેક્ટિકલ કરવાનું આવશે ઓકે।